સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. યોગ શક્તિ ગાયત્રી ક્રાંતિદૂત ક્રાંતિઓનો ઉદ્દેશ ઊંઘી રહેલાઓને જગાડવાનો, જાગેલાઓને ચાલવાનો, ચાલતાને દોડાવવાનો અને દોડનારાઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવાનો હોય છે. જે લોકોમાં આત્મનિર્માણ તથા લોક ઉત્થાનથી આગળ શક્તિ જણાય તેમના સુધી પહોંચવું તે કોઈ પણ ક્રાંતિનો ઉદ્દેશ હોય છે. ભારતીય પરંપરામાં એવા લોકોને ક્રાંતિનું પ્રતીક માનવામાં આવ્યા છે જેમનામાં સંવેદના તથા સાહસ, પવિત્રતા તથા પ્રખરતા ભરપૂર પ્રમાણમાં હોય, જેમનામાં હૃદયમાં ભાવ છલકતો હોય અને જેમના વિચારોમાં સાહસ ઉભરાતું હોય એવા લોકોના આંસુ પણ અંગારા બની જાય છે. એવા જ લોકો ક્રાંતિદૂત કહેવાય છે. ભારત દેશનું સૌભાગ્ય છે કે અહીં એવા ક્રાંતિદૂત એકવાર નહીં પરંતુ વારંવાર જન્મ લઈને આવ્યા છે અને આ ધરતીનું કલ્યાણ કર્યું છે. આજે ભારત ભૂમિ ફરીથી એવા મહાપુરુષને શોધી રહી છે. એને એવા ભગીરથની જરૂર છે જે ગંગાના અવતરણનો સંભવ બનાવે, ગાયત્રીને તમામ લોકો સુધી પહોંચાડે એવા વિશ્વામિત્રોની શોધી રહી છે. ઉત્કૃષ્ટ પ્રતિભાશાળી, આત્મતેજવાળા, અશક્યને શક્ય બનાવનાર મહાપુરુષો જ ક્રાંતિદૂત કહેવાય છે. એવા લોકો જ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આજે ભારત માતાની આધ્યાત્મિક દ્રષ્ટિવાળા પવિત્ર ભાવનાથી ઓતપ્રોત તથા પ્રખર પ્રચાર ધારાની ક્રાંતિદૂત જરૂર છે. આધ્યાત્મિકનો અર્થ બાહ્ય આડંબર નહીં પણ જીવન વિશેની સાચી અને સંપૂર્ણ સમજ હોવી જોઈએ. એવા અર્થમાં વ્યક્તિત્વનું શુદ્ધિકરણ અને ચેતનાનું જાગરણ છે. જેમના હુંકારથી સામ્રાજ્યો ધુજવા લાગે, સિંહાસન ડોલી જાય અને ધરતી ફાડીને નવો યોગ ફૂટી નીકળે એવા ક્રાંતિદૂતની આજે ભારત માતાને જરૂર છે. જેમના હૃદયમાં ભારતીય સંસ્કૃતિના વારસા પ્રત્યે ગૌરવ હોય એવા તમામ લોકોને પોતપોતાના અંતરમાં ક્રાંતિની જ્વાળાઓ શીઘ્ર પ્રજ્વલિત કરવાની જરૂર છે.